નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ તેનું રાજ્ય ક્ષેત્ર આ ભાગની અંદર ભારતીય સંઘ સંબંધિત જોગવાઈઓ તથા ભારતના રાજ્ય ક્ષેત્ર સંબંધિત જોગવાઈઓ આપણને જોવા મળે છે અનુચ્છેદ નંબર એક થી ચાર સુધી તો આ આપણે એક થી ચાર આર્ટિકલ સુધી જોઈશું તો એની બેઝિક બાબતો છે ઉપર આપણે એક નજર ફેરવી લઈએ કે ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર તો પહેલો જ પ્રશ્ન થશે કે ભાઈ રાજ્ય ક્ષેત્ર આપણે કોને કહીશું સંઘ છે એ આપણે કોને કહીશું તો સૌથી પહેલા એક કોન્સેપ્ટ જોઈ લો મિત્રો કે આ જે આપણો વિસ્તાર રહેલો છે જેને જેને એક નામ આપવામાં આવેલું છે આપણે ભારત અથવા ઈન્ડિયા એવું કહીએ છીએ તો આ વિસ્તારનું કોઈ નામ છે આ વિસ્તાર જે છે એનો એક દરજ્જો નક્કી કરવામાં આવેલો છે અને આ વિસ્તાર છે એ કેટલા ભાગમાં વિભાજિત છે એની વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે તો આ વિસ્તારની અંદર બે પ્રકારના વિભાગો જોવા મળે છે એક કોણ તો કે જે પૂર્ણ રાજ્યો છે તે અને બીજા જેને આપણે કેન્દ્રશાસિત પ્રદેશો કહીએ છીએ એટલે આપણે જ્યારે રાજ્યો પ્લસ કેન્દ્રશાસિત પ્રદેશ યુનિયન ટેરેટરી ઇઝ ઇક્વલ ટુ શું થશે રાજ્ય ક્ષેત્ર તો જ્યારે આપણે રાજ્યક્ષેત્ર શબ્દ બોલીએ છીએ તો એના અંતર્ગત રાજ્યનો પણ સમાવેશ થાય છે અને યુનિયન ટેરેટરીનો પણ સમાવેશ થાય છે તો ભાગ નંબર 1 ની અંદર ટોટલ કેટલા રાજ્ય ક્ષેત્રો જોવા મળે છે તો એક નંબરના અનુસંધાને બંધારણની અંદર શેડ્યુલ નંબર એક પણ જોડવામાં આવેલું છે તો એમાં ટોટલ છત્રીસ રાજ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમાંથી અઠ્યાવીસ રાજ્યો છે અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો આપણને જોવા મળે છે તો આ રાજ્ય ક્ષેત્રો વિશે આપણને શું વાત કરી તો કે ભારત જે છે અથવા જે વિસ્તાર છે એનો દરજ્જો શું રહેશે એનું નામ શું રહેશે એનો વિસ્તાર શું રહેશે તો ભારતનું નામ એટલે આ વિસ્તારનું નામ જેને આપણે ભારત જે ઇન્ડિયા છે એવું કહીએ છીએ એનો દરજ્જો કેવો રહેશે તો કહેવામાં આવ્યું છે કે રાજ્યનો એ સંઘ ઘોષિત કરવામાં આવેલો છે અને એનું રાજ્ય ક્ષેત્ર છે તો શેડ્યુલ નંબર એક મુજબ ઓગણત્રીસ અઠ્યાવીસ સોરી વર્તમાનની અંદર અઠ્યાવીસ રાજ્યો છે અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા છે હવે આ વિસ્તારની અંદર કોઈ નવો પ્રદેશ સામેલ કરી શકાય કે ના કરી શકાય જે પહેલેથી ભારતનો વિસ્તાર નથી એવા પ્રદેશને આમાં સામેલ કરવા સંબંધિત બાબતો આપણને ભાગ નંબર એક ની અંદર કહેવામાં આવી છે ત્યાર પછી જે ભારતના વિસ્તારો ઓલરેડી આ રહેલા છે રાજ્ય ક્ષેત્ર જે રહેલું છે જેને આપણે કહીએ છીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં કોઈ ફેરફાર કરી શકાય કે ના કરી શકાય તથા જો એમાં કોઈ ફેરફાર કરી શકાય છે અથવા બહારથી કોઈ પ્રદેશ ભારતમાં સામેલ થાય છે તો આ બધી બાબતની સત્તા કોને આપવામાં આવેલી છે એ બાબતે આપણને ભાગ નંબર એક માં કીધું છે કે આ બધું કોણ કરી શકે છે તો કે સંસદ કરી શકે છે સંસદને એ અધિકાર આપવામાં આવેલો છે અને સાધારણ કાનૂની પ્રક્રિયાથી કરી શકશે એટલે બંધારણની અંદર સુધારો તો થશે પણ એવો બંધારણીય સુધારો થશે જે સાધારણ કાનૂની પ્રક્રિયાથી કરી શકાય છે એક બંધારણીય સુધારા સંબંધિત બાબત છે અગત્યની બાબત છે કે યાદ રાખજો મિત્રો કે બંધારણની અંદર આર્ટિકલ નંબર ત્રણસો અડસઠ જે છે એમાં ત્રણ પ્રકારે બંધારણીય સુધારા થાય છે એક જેને આપણે કહી છે સાધારણ પ્રક્રિયા મુજબનો સુધારો અથવા સાધી બહુમતીથી સિમ્પલ અથવા સાધારણ બહુમતીથી કરવામાં આવતો સુધારો જેમાં અડધાથી વધારે લોકો સહમત હોય એટલે એ બંધારણીય સુધારો થઈ જાય 1/2 બીજી છે વિશેષ બહુમતી જેમાં 2/3 સભ્યો सहमत હોય તો એ બંધારણીય સુધારો થશે અને ત્રીજી છે વિશેષ બહુમતી એટલે ટુ બાય સહમત હોવા જ જોઈએ પણ જો એ સુધારો રાજ્ય યાદી અથવા સંબંધિત હોય તો જે તે રાજ્યો છે બધા રાજ્યો છે એમાંથી અડધાથી વધારે રાજ્યોની સહમતી જોઈશે અથવા જેટલી પણ વિધાન આવેલી છે એમાં અડધાથી વધારે વિધાન સહમતી એમાં જોઈશે એટલે આ જે ત્રણ પ્રકારના સુધારા છે એમાં બીજા નંબરનો અને ત્રીજા નંબરનો જો કોઈ પણ પ્રકારનો સુધારો થાય તો એને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થશે જેમ કે પહેલો બંધારણીય સુધારો બીજો બંધારણીય સુધારો ત્રીજો સુધારો ચોથો બંધારણીય સુધારો પાંચમો બંધારણીય સુધારો એમ કરતા કરતા એકસો ચાર બંધારણીય સુધારો એકસો પાંચ બંધારણીય સુધારો તો આ જેટલા બંધારણીય સુધારાના ક્રમ પ્રાપ્ત થયા છે એ બધા સુધારા છે એ બે નંબરની મેથડ અથવા ત્રણ નંબરની મેથડ થી કરવામાં આવેલા છે આ એક નંબરની મેથડ થી જો કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હોય તો એને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થતો નથી આ એક બાબત આપણે યાદ રાખવાની રહેશે તો ભાગ નંબર 1 ની અંદર જે કંઈ પણ સુધારો કરવામાં આવે છે નવા રાજ્યનો પ્રવેશ માટે અથવા વર્તમાન રાજ્ય જે છે એમાં ફેરફાર કરવા માટે તો એ સાદી બહુમતી થી સુધારો થાય છે સાધારણ પ્રક્રિયા થી સુધારો થાય છે એટલે એને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થતો નથી પરંતુ એક વસ્તુ યાદ રાખજો મિત્રો જો એ કોઈ રાજ્યને સામેલ કરવા માટે अथवा ભારતના રાજ્ય ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે જો કોઈ અનુચ્છેદમાં ફેરફાર કરવાની જરૂર પડે ને તો એને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થશે બાકી કોઈ અનુચ્છેદમાં ફેરફાર કરવાની જરૂર ના પડે ડાયરેક્ટલી અનુચ્છેદ બે અથવા અનુચ્છેદ ત્રણ મુજબ સુધારો થઈ જશે તો એને બંધારણ સુધારાનો ક્રમ પ્રાપ્ત થશે નહીં તો આ સંબંધિત જોગવાઈઓ આપણને બંધારણના ભાગ નંબર એક માં કરવામાં આવેલી છે તો આ મેં તમને જે શરૂઆતની અંદર ભાગ નંબર એક નું ઓવરવ્યુ આપ્યું એને આપણે એક એક કરીને જોઈએ કે ભાગ નંબર એક માં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે તો ભાગ નંબર એક ની અંદર આર્ટિકલ નંબર એક થી લઈ અને ચાર સુધી વાત કરવામાં આવેલી છે જે આપણે હમણાં અહીંયા વાત કરી કે આર્ટિકલ નંબર એક માં આ ભારત આ જે વિસ્તાર છે જેનું નામ ભારત જે ઇન્ડિયા છે એનો દરજ્જો રાજ્યનો સંઘ રહેશે અને એનો જે વિસ્તાર છે જે વર્તમાન કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો એ ઉપરાંત ઇન ફ્યુચર ભવિષ્યમાં જો કોઈ પણ પ્રદેશો છે ભારતની અંદર સામેલ કરવામાં આવે તો એ પણ ભારતનું રાજ્ય ક્ષેત્ર ગણવામાં આવશે એવી જોગવાઈ આપણને આર્ટિકલ નંબર એકમાં કરવામાં આવી છે જો કે એકને હમણાં આપણે ડિટેલિંગ તમને હું કરાવી દઈશ જેથી કરીને તમે વિડીયોને વચ્ચે પોઝ કરીને પણ લખી શકો છો નવા રાજ્યોનો પ્રવેશ એટલે જે પહેલેથી ભારતનો વિસ્તાર નથી એવા પ્રદેશોને ભારતમાં સામેલ કરવા માટેનો અધિકાર અનુચ્છેદ નંબર આપવામાં છે દીવ દમણ ગોવા સિક્કિમ પુડુચેરી જે ભારતનું બંધારણ લાગુ થયું ત્યારે શરૂઆતની અંદર ભારતના વિસ્તારમાં નતા આવતા પરંતુ સમય જતા એને ભારતના વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા એટલે એવા પ્રદેશો જે ભારતનો ભાગ નથી એને ભારતમાં સામેલ કરી શકાય છે એવી વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર બે માં કરવામાં આવેલી છે હવે ત્રણ નંબરની અંદર આપણને એવું કીધું છે કે જે ભારતનું રાજ્ય ક્ષેત્ર છે હવે આપણને બધાને ખબર છે કે ભારતનું રાજ્ય ક્ષેત્ર એટલે ભારતના રાજ્યો પ્લસ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો પડે અથવા એમાં શું ફેરફાર થઈ શકે એક રાજ્યના બે ભાગ થઈ શકે બે ભેગા કરીને એક રાજ્ય બનાવી શકાય છે રાજ્યનો વિસ્તાર બદલી શકાય છે એટલે કે એની બાઉન્ડ્રી છે સીમા છે એ બદલી શકાય છે એમાં વધારો ઘટાડો કરી શકાય છે તો આવી રીતે જે પહેલેથી ભારતીય વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે રાજ્ય એક રાજ્યમાંથી બીજું રાજ્ય નવું રાજ્ય બનાવી શકાય છે રાજ્યનું નામ સીમા વગેરેમાં પરિવર્તન કરી શકાય છે અનુચ્છેદ નંબર ચાર ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ નંબર બે મુજબ એટલે કોઈ નવો પ્રદેશ ભારતમાં સામેલ થાય અથવા અનુચ્છેદ ત્રણ મુજબ ભારતીય પ્રદેશની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એના માટે બંધારણની અંદર જે સુધારો કરવામાં આવે છે એ સાધારણ પ્રક્રિયાથી સુધારો સંસદ છે એ કરી શકશે સાધારણ કાનૂની પ્રક્રિયાથી પાસ કરી શકશે એટલે સાદી બહુમતીથી અડધાથી વધારે લોકો સહમત હોય તો એ બંધારણીય સુધારો છે એ પાસ થઈ જશે એવી વાત આપણને ચાર નંબરના આર્ટિકલમાં કરવામાં આવી છે એ ઉપરાંત આપણને બીજી એક બાબતે માકી કીધી છે કે જો બે અનુચ્છેદ અથવા અનુચ્છેદ ત્રણ મુજબ કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો બંધારણનું જે પરિશિષ્ટ નંબર એક છે અને પરિશિષ્ટ નંબર ચાર છે એમાં પણ ફેરફાર થશે હવે આપણને એટલી ખબર છે કે પરિશિષ્ટ નંબર એક ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતનું જે વિસ્તાર છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપેલા છે તો હવે નવો કોઈ પ્રદેશ આવશે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નામ બદલશે સીમા બદલશે તો એ શિડ્યુલ નંબર એક ની અંદર પણ ફેરફાર થશે એટલે શીડ્યુલ નંબર એક ની અંદર ફેરફાર થશે કેમ તો કે બે અથવા ત્રણ મુજબ કોઈ પણ ફેરફાર થયો તો શીડ્યુલ એકમાં ફેરફાર થશે શેડ્યુલ નંબર ચાર જે છે મિત્રો એમાં રાજ્યસભાની બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું છે જેમ કે ગુજરાતને રાજ્યસભાની અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે ઉત્તર પ્રદેશ જે છે એને એકત્રીસ બેઠકો ફાળવવામાં આવી છે ગોવા છે ઉડ્ડુશેરી છે તથા જે બી ઉત્તર પૂર્વના આઠ રાજ્યો છે એમાંથી આસામ સિવાયના જે સાથે સાત રાજ્યો છે એ બધાને એક એક રાજ્યસભાની બેઠકો ફાળવવામાં આવેલી છે તો આવી રીતે આ જે અલગ અલગ રાજ્યોને રાજ્યસભાની બેઠકો ફાળવી છે તો એનું આખું લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટ આપણને શેડ્યુલ નંબર ચારમાં અથવા પરિશિષ્ટ નંબર ચારની અંદર આપવામાં આવેલું છે આને તમે પરિશિષ્ટ કહી શકો છો આને તમે અનુસૂચિ કહી શકો છો આને તમે શેડ્યુલ કહી શકો છો અને તમે યાદી પણ કહી શકો છો ટોટલ આપણા બંધારણની અંદર બાર આવી યાદીઓ આપવામાં આવેલી છે બાર શેડ્યુલ આપવામાં આવેલા છે એમાંનું શેડ્યુલ નંબર એક અને શેડ્યુલ નંબર ચાર છે એમાં ફેરફાર થશે જો અનુચ્છેદ બે અને અનુચ્છેદ ત્રણ મુજબ કોઈ પણ પ્રકારનો બંધારણ સુધારો કરવામાં આવશે તો આવી વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર ચાર ની અંદર કરવામાં આવેલી છે તો અહીંયા આપણે વાત કરી આર્ટિકલ નંબર એક થી ચાર ની

બીજું આપણને કીધું છે કે ભારતનું રાજ્ય ક્ષેત્ર પરિશિષ્ટ એક મુજબ રહેશે એટલે હવે આપણે જે પરિશિષ્ટ જેને કહીએ છીએ હમણાં વાત કરી એમાં શું નામ આપેલું છે તો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપ્યા પાસે તથા આ બધા રાજ્યોના નામ એમાં આપવામાં આવેલા છે તો આ પરિશિષ્ટ નંબર એક મુજબનું ભારતનું રાજ્ય ક્ષેત્ર રહેશે જેમાં કોનો કોનો સમાવેશ થાય છે

કોન્ટ્રાક હોય કોઈ પણ પ્રકારની સંધિ હોય કોઈ પણ પ્રકારનું એમઓયુ હોય વગેરે ભારત ઇન્ડિયાના નામથી થશે ઓફિશિયલ રૂપથી બંધારણીય રૂપથી આપણા દેશનું નામ ભારત જે ઇન્ડિયા છે એક વસ્તુ અત્રે યાદ રાખવાનું છે મિત્રો કે ભારતને યુનાઇટેડ નેશનની અંદર ઇન્ડિયા તરીકે રજિસ્ટર કરેલું છે એટલે કે જો યુનાઇટેડ નેશન અથવા એમની કોઈ સંસ્થા સાથે કોઈ પણ પ્રકારની સંધિ થશે તો એ ઇન્ડિયાના નામથી થશે તો ત્યાં આપણે ભારત નામથી યુઝ કરતા નથી માત્ર ને માત્ર યુએન પૂરતું આ સીમિત છે બાકી કોઈ પણ પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ હોય કે એક રાજ્યની અને કેન્દ્ર સરકાર વચ્ચેની સંધિ હોય કોઈપણ પ્રકારનું કામ હોય તો ભારત અથવા ઇન્ડિયાના નામથી થશે ત્યાર પછી આપણે વાત કરીએ આર્ટિકલ નંબર બે ની તો એના પહેલા તમે આ વિડીયોને પોઝ કરી અને આજે આજે વિગતો આપી છે એ તમે નોટ ડાઉન કરી શકો છો તો ભાગ નંબર એક ની અંદર આર્ટિકલ નંબર એક વિશે આપણે વાત કરી આગળ આપણે વાત કરીએ છીએ આર્ટિકલ નંબર બે પર તો જોઈએ આર્ટિકલ નંબર બે વિશે ભારતમાં નવા રાજ્યોનો પ્રવેશ કે નવા રાજ્યની સ્થાપના વિશે વાત કરવામાં આવેલી છે એવા પ્રદેશો જે ભારતના નથી અથવા ભારતના વિસ્તારમાં નથી એમને ભારત છે વેલકમ કરે છે ભારતનું બંધારણ એને વેલકમ કરે છે અને અનુચ્છેદ બે નંબર છે એ ભારતીય સંસદને સત્તા આપે છે કે તમે આવા કોઈ પણ પ્રદેશને ભારતનું અંગ બનાવી શકો છો અને એને ધ્યાનમાં રાખીને કેટલાક ઉદાહરણો પણ આપણી સામે છે દાદરા નગર હવેલી ગોવા દમણ દીવ પુડુચેરી સિક્કિમ આ બધા પ્રદેશો છે એ પહેલાં ભારતના ભાગ ન હતા પરંતુ અનુચ્છેદ બે મુજબ ભારત સરકાર છે એમને ભારતના ભાગ બનાવી શકી છે ત્યાર પછી આપણે વાત કરીશું અનુચ્છેદ નંબર ત્રણની એ પહેલાં તમે વિડીયો પોઝ કરીને આ નોટડાઉન કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ ત્રણ નંબર પર એમાં કીધું છે કે નવા રાજ્યની રચના કે રાજ્યના નામ સીમા વગેરેની અંદર પરિવર્તન કરવામાં આવે છે જે પહેલેથી ભારતનો વિસ્તાર છે જેમ આપણે હમણાં આગળ વાત કરી જે પહેલેથી ભારતનો વિસ્તાર છે એમાંથી કાં તો શું કરવામાં આવશે રાજ્યનો વિસ્તાર છે એને અલગ કરી દેવામાં આવશે અથવા બે કે બેથી વધારે રાજ્ય અથવા રાજ્યોના ભાગોને જોડીને નવા રાજ્યની રચના કરી શકાય છે જે કોઈ પણ રાજ્ય ક્ષેત્ર છે એમાં એમાં વધારો કરી શકાય છે એમાં ઘટાડો પણ કરી શકાય છે રાજ્યની સીમાની અંદર પરિવર્તન પણ કરી શકાય છે અને રાજ્યના નામમાં પણ પરિવર્તન કરી શકાય છે જેમ કે હું તમને ઉદાહરણો કેટલાક આપું કે ગુજરાત રાજ્ય છે એ બૃહદ રાજ્ય મુંબઈમાંથી ઓગણીસો સાઠની અંદર એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને બૃહદ રાજ્ય મુંબઈનું નામ બદલી અને મહારાષ્ટ્ર કરવામાં આવ્યું તો થાય એનાથી જે અલગ ભાગ કર્યો એ પંદરમાં રાજ્ય તરીકે આપણું ગુજરાત અસ્તિત્વમાં આવ્યો તો એક ભાગમાંથી બે ભાગ કરવામાં આવ્યો લેટેસ્ટ જોઈએ હમણાં તો તેલંગાણા છે એ નવું રાજ્ય બનાવવામાં આવ્યું આંધ્રપ્રદેશમાંથી ભાગ પાડીને નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ ઉપરાંત કેટલાક વિસ્તારના નામની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તો એ આપણે જોઈશું તો કે સંયુક્ત પ્રાંત હતું જેને ઓગણીસો ની અંદર ઉત્તર પ્રદેશ નામ આપવામાં આવ્યું મદ્રાસ રાજ્ય હતું જેને એનું નામ તમિલનાડુ બનાવવામાં આવ્યું ઓગણીસો ને ની અંદર મૈસૂર રાજ્ય હતું જેને ઓગણીસો તોતેર ની અંદર કર્ણાટક કરવામાં આવ્યું એ ઉપરાંત લખાદીવ વિનિકો અને અમીન દીવ આવા દ્વીપ સમૂહો આવેલા હતા જેનું એક નામ કરીને લક્ષદ્વીપ ઓગણીસો તોતેર ની અંદર કરવામાં આવેલું તથા ઉત્તરાંચલ જે પ્રદેશ હતો એને બે હજાર છ ની અંદર ઉત્તરાખંડ નામ આપવામાં આવ્યું અને પોન્ડિશેરી જે છે એનું નામ બદલી પ્રદેશ તરીકે પુડુચેરી બે હજાર છ માં રાખવામાં આવ્યું અને ઓરિસ્સા કરવામાં આવ્યું તો આવી રીતે નામમાં ફેરફાર થયો એક રાજ્યમાંથી બીજું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું આ બધું કરી શકાયું બિકોઝ ઓફ અનુચ્છેદ નંબર ત્રણ ત્રણ નંબરની અંદર આ વ્યવસ્થા આપણને આપવામાં આવી છે ચાર નંબરની વાત કરીએ જેમ આપણે હમણાં કોન્સેપ્ટની અંદર જોયું એ જ વસ્તુ અહીંયા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન રૂપે તમારી સામે રજૂ કરેલી છે એમાં કીધું છે કે બે અને ત્રણ નંબરના અનુચ્છેદ મુજબ જો કોઈ પણ પ્રકારના સુધારા થશે તો પરિશિષ્ટ નંબર 1 અને પરિશિષ્ટ નંબર 4 માં પણ ફેરફાર થશે અને સુધારો 368 મુજબનો બંધારણીય સુધારો ગણાશે નહીં એટલે કે સાધારણ પ્રક્રિયાવાળો સુધારો ગણાશે જે 368 ની અંદર ત્રણ પ્રકાર આપ્યા છે એમાં પહેલો પ્રકાર જે છે એ પ્રકારે સુધારો ગણાશે બાકીના બે પ્રકારે નહીં ગણાય એટલે આને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થશે નહીં અને પરિશિષ્ટ એક ની અંદર શું કીધું છે તો આપણે વાત કરી હમણાં કે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપ્યા પાસે પરિશિષ્ટ ચાર ની અંદર રાજ્યસભા બેઠકોનું વિભાજન કરવામાં આવેલું છે એટલે કે બે નંબર મુજબ ત્રણ નંબર મુજબ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ઓબ્વિયસલી શેડ્યુલ નંબર એકમાં ફેરફાર થશે નામ વગેરે બદલવા માટે અથવા એક રાજ્યમાંથી બે રાજ્ય કર્યા છે ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર રાજ્યસભાની બેઠકો અગિયાર આપી છે કદાચ ઇન ફ્યુચર ગુજરાતના બે ભાગ કરવામાં આવે જો કે ન આવે પણ આવે તો એ અગિયાર બેઠકોને બે ભાગમાં વિભાજિત કરીશું તો શિડ્યુલ નંબર ચારની અંદર પણ બે ભાગ પાડવામાં આવશે એટલે બે એક આર્ટિકલ નંબર બે અથવા ત્રણ મુજબ જો કોઈ પણ ફેરફાર થશે તો શિડ્યુલ નંબર ચારની અંદર પણ ફેરફાર કરવામાં આવશે તો આ આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર એકથી ચારની એ સંબંધિત એક અગત્યની નોંધ છે એ તમે જોઈ લેજો અગત્યની નોંધની અંદર આપણે વાત કે અનુચ્છેદ સંબંધિત જો ખરડો રજૂ કરવામાં આવે તો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ પૂર્વ મંજૂરી આપી પણ દે તો ખરડો જે તે સંબંધિત રાજ્યની વિધાન મંડળ છે એના માટે પરામર્શ માટે એના વિચાર વિમર્શ માટે મોકલવામાં આવશે અને એ રાજ્યની વિધાન મંડળ જે કંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સંસદે માનવો ફરજિયાત નથી સંસદ ધારે તો એ નિર્ણયના વિરુદ્ધમાં પણ નિર્ણય કરી શકે છે એટલે એવું લખ્યું છે ખરડો સંબંધિત રાજ્ય સાથે પરામર્શ માટે મોકલશે નથી અને જેમ આગળ હમણાં આપણે વાત કરી કે અનુચ્છેદ બે અને ત્રણ અંતર્ગત કરવામાં આવતો બંધારણીય સુધારો ત્રણસો અડસઠ મુજબનો સુધારો ગણાશે નહીં એટલે કે એ સામાન્ય ખરડો કે સાદી બહુમતી વાળો ખરડો અથવા સામાન્ય કાયદા જે પાસ થાય છે એ પ્રકારનો ખરડો પાસ થયેલો છે એવું ગણવામાં આવશે તો આવી રીતે આપણે ભાગ નંબર એકની અંદર અનુચ્છેદ નંબર એકથી ચાર સુધી જે જોગવાઈઓ કરવામાં આવી છે એના ઉપર એક નજર ફેરવી બસ તો આવી જ રીતે આપણે અવારનવાર મળતા રહીશું અને આવી જ રીતે બંધારણના અમુક ભાગ છે એની ચર્ચા આપણે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરતા રહીશું તો ત્યાં સુધી બધા મિત્રોનો આભાર નેક્સ્ટ વિડીયોમાં બહુ જલ્દીથી આપણે પાછા ફરી મળીશું થેન્ક યુ વેરી મચ